સુભાષનગરના ધોની વેપારીને રામમંદિર મંદિર પાસે ત્રણ લૂંટારાઓએ માર મારી 3.5 લાખની લૂંટ ચલાવી નાખી છોડતા પોલીસ સમક્ષ રાવ. સુભાષનગરના મુરિયમ બેમાં રહેતા જગદીશભાઈ ધીરજભાઈ રાજપુરા મણપુરમ બેંક ખાતે ગ્રાહકને સોના પર લોન આપવાનું કામ કરે છે ત્યારે ગ્રાહકે લીધેલી લોન ભરપાઈ કરવા માટે રૂપિયા 3.5 લાખ ભરીને સોનું છોડાવવા માટે જગદીશભાઈ રાજપુરા રામમંદિર મંદિર પાસે બેંકે ગયા હતા જ્યાં ત્રણ લૂંટારાઓએ જગદીશભાઈ રાજપુરાને માર મારી 3.5 લાખની લૂંટ ચલાવી નાખી છૂટતા આ લૂંટની ઘટના બાબતે નિલંબા પોલીસને વાકેફ કરતા પોલીસે તાબડતોબ તપાસ હાથ ધરી હતી. કોણ ગણાવીને બાઇક ઉપર માર મારે લૂંટ કરી મારી ગાડી લઈને વ્યા ગયા હતા અને મને કિડનેપ કરવાની કોશિશ કરી હતી અને મારી ગાડી લઈને વ્યા ગયા ને મારી ગાડીની ખેતીમાંથી 3.5 લાખ રૂપિયા રોકડા અને થેલી અંદર દસમાં ને બધું હતું એ લઈને વ્યા ગયા અને 10 મિનિટ પછી પાછા ગાડી મૂકી ગયા. કઈ જગ્યા બનાવું? રામ મંત્ર મંદિર દવે મીઠાઈ વાળા પાસે. કારણ હું કારણ કોઈ ઓળખી જ નથી. તમે ઓળખો છો? ના, હું કોઈ નથી ઓળખતો. ભાવનગર શહેરના રામ મંત્ર મંદિર પાસે જગાભાઈ ધીરજલાલ સોની જેઓની ઉંમર 57 વર્ષ છે તેઓને એક લેડીઝનો ફોન આવતા જેઓને રામ મંત્ર મંદિર પાસે બોલાવતા ધીરજ જગાભાઈ જેઓ રામ મંત્ર મંદિરે ગયેલ ત્યાં આગળ 3 શખ્સો મોટરસાયકલ પર આવી અને એક્સિડન્ટ બાબતે ઝઘડો કરી અને જગાભાઈનું બ્લેઝર લઈ જગાભાઈની ડેકીમાંથી પડેલ 3.5 લાખ રૂપિયા કાઢી અને લૂંટ કરી ગયેલ છે. જે અનુસંધાને આગળની કાર્યવાહી ચાલુ છે.